संग्राम आज आवी पहुंच्यो छे सुरेंद्रनगर नी लीमड़ी बैठक थी। जी हाँ, सुरेंद्रनगर नी लीमड़ी बैठक जो कि चार दिवस थी अहीं सतत वरसाद वरसी रह्यो छे ने वरसता वरसाद नी वच्चे आज अमे आ कार्यक्रम करी रह्या छे फक्त ने फक्त जनता माटे, कारण के जनता शू विचारी रही छे, अहींना लोको शू विचारी रह्या छे, लीमड़ीना लोको शू पुनरावर्तन इच्छे छे के पछी परिवर्तन इच्छे छे, जाणवा माटे आजे अमे पहोंच्या छीए लीमड़ी। आ बैठकनी वात करीए तो ज्ञाति समीकरण सौथी महत्वना अहींया रह्या छे अने रहेवाना पण छे, कारण के अहींना आ भूमिनी તાસીર જ એ પ્રકારની છે। પ્રશ્નો ઘણા બધા છે હજુ પણ, ભલે બીજેપીના ધારાસભ્ય હોય, કેબિનેટ મંત્રી હોય, તેમ છતાં પણ અહીંના લોકોનું કહેવું છે કે રસ્તાની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, એ સમસ્યામાંથી કેટલા બહાર આવી શક્યા આ વિસ્તારના લોકો તે જાણવાનો પ્રયત્ન કરીશું લીમડી બેઠક પરથી। સૌથી પહેલા હું એ લોકોનું સ્વાગત કરવા ઈચ્છી રહી છું કે જે આ વરસતા વરસાદની વચ્ચે આપણી સાથે ઉપસ્થિત છે, એ તમામ લોકોનું સ્વાગત, તાળીઓ તમારા માટે પણ થવી જોઈએ, કારણ કે આપ સૌ આવ્યા છો આ વરસતા વરસાદની વચ્ચે પણ। સાથે જ મારી સાથે જે ગેસ્ટ પેનલ છે તેનું સ્વાગત કરીએ, ચેતનભાઈ ખાચર, પૂર્વ પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, આ સાથે જ તેઓ ચૂંટણી પણ લડી ચૂક્યા છે, ગઈ વખતે આપણે જોયા હતા પ્રચાર પણ સતત તેઓ કરતા રહ્યા છે, કમનસીબ કહેવાય કે જીતી ન શક્યા પરંતુ પ્રયાસ જરૂર કર્યા છે તેમણે, ચેતનભાઈ આપનું સ્વાગત છે। પ્રકાશભાઈ સોની આપણી સાથે બીજેપીથી આપણી સાથે જોડાયા છે, પ્રમુખ છે ગૌણ પસંદગી મંડળના, પ્રકાશભાઈ આપનું પણ સ્વાગત છે। આ સાથે જ રાજકીય વિશેષજ્ઞ જસવંતસિંહ મોરી આપણી સાથે છે, જસવંતભાઈ આપનું પણ સ્વાગત છે। તમામ મિત્રોનું સ્વાગત આપણે તાળીઓથી કરીશું, કારણ કે આપના નેતા છે, આપના વિસ્તારના નેતા છે અને આપની સમસ્યાઓ લઈને અહીંયા આવ્યા છે, જે પણ કંઈ ખૂટતું હશે તે કરવાનો પ્રયત્ન પણ આગળ કરશે તે માહિતી પહેલાં જ આપી ચૂક્યા છે। સૌથી પહેલો સવાલ છે ચેતનભાઈ, અહીંની જનતા શું ઈચ્છી રહી છે, પરિવર્તન કે પુનરાવર્તન, શું ઈચ્છે છે અહીંની જનતા? પ્રથમ તો અહીંની જનતા એ ઈચ્છી રહી છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને આપના દેશના વડાપ્રધાન વારંવાર એવું કહે છે કે ડબલ એન્જિનની સરકાર છે, જ્યારે ગુજરાતમાં પણ 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રમાં પણ છેલ્લા 8 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે શાસન કરી રહી છે ત્યારે એને ડબલ એન્જિનની સરકાર એ લોકો કહે છે, ત્યારે મારે એ ડબલ એન્જિનની સરકારને કહેવું છે કે આ દેશની અંદર, આ રાજ્યની અંદર અત્યારે આપને મોંઘવારી નથી દેખાતી, દિવસેના દિવસે રાંધણ ગેસના ભાવ વધતા જાય છે, તેલના ભાવ વધતા જાય છે, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ વધતા જાય છે, તો કેમ એ મોંઘવારી બાબતે? અચ્છા, મોંઘવારીનો મુદ્દો છે પ્રકાશભાઈ, મોંઘવારીનો મુદ્દો કોંગ્રેસ ઉઠાવી રહી છે। મારા મિત્ર ચેતનભાઈએ મોંઘવારીના મુદ્દાની વાત કરી, ઘણી બધી બાબતો રાષ્ટ્રીય હોય છે, રાજ્યની હોય છે અને આંતરરાષ્ટ્રીય પણ હોય છે। આંતરરાષ્ટ્રીય બાબતોની જ્યારે અસર થતી હોય છે ત્યારે રાષ્ટ્રીય બાબતો એને રોકવા માટે સમર્થ નથી હોતી, જેના કારણે નાના મોટા પ્રશ્ન આ પ્રકારે, માનો કે ક્રૂડના ભાવ એટલે 25% અર્થતંત્ર ઉપર અસર કરે અને ક્રૂડના ભાવ છે એ તો આંતરરાષ્ટ્રીય છે, યુદ્ધ, કોરોના આ બધી મેટરો છે એ આંતરરાષ્ટ્રીય છે, એની વચ્ચે પણ બીજા રાષ્ટ્ર કરતાં ભારતની અંદરની સ્થિતિ છે એ ઘણી સારી છે, એ પાકિસ્તાનની વાત કરીએ, શ્રીલંકાની વાત કરીએ, ખુદ ઇંગ્લેન્ડની કે અમેરિકાની વાત કરીએ, તો એના કરતા પણ ભારતની સ્થિતિ ઠીક છે। પ્રકાશભાઈ આપ લીમડીથી પહોંચી ગયા પાકિસ્તાન, એની વેસ અચ્છી છે, આપનો જવાબ? એક મિનિટ, મારા મુરબ્બી વડીલ શ્રીએ જ્યારે ક્રૂડના ભાવની વાત કરી તો આજે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર આજે ક્રૂડના ભાવ $92 છે, એની સામે પ્રતિ લિટર ડીઝલના ભાવ પણ ₹92 છે, જ્યારે મનમોહન સિંહની યુપીએની સરકારમાં ક્રૂડના ભાવ ₹146 હતા ત્યારે પ્રતિ લિટર ડીઝલ ₹72 અપાતું હતું, તો આજે ક્રૂડના ભાવ ઘણા ઓછા છે, છતાં પણ આ ડબલ એન્જિનની સરકાર લોકો ઉપર ખોટા જીએસટી અને વેટના મારમાં આજે લોકોએ એમને કોર્પોરેટ ટેક્સ વધારવો જોઈએ, ક્રૂડના ભાવના આધારે પેટ્રોલ ડીઝલ ના ભાવ નક્કી કરવા આ નીતિ મનમોહન સિંહે જતી જતા નક્કી કરી હતી। પહેલાં એ $150 હોય ને ₹60 વેચી શકતા હતા, આ સરકારની નીતિ નહોતી, સરકાર ગમે એટલી ખોટ ખાઈને વેચતી હતી
પણ મનમોહન સિંહ એ જ એમની સરકારે નક્કી કર્યું કે આંતરરાષ્ટ્રીય ભાવો જે આવે એના હિસાબે દરરોજ દરરોજ ભાવ બદલાય એ મુજબ દરરોજ પ્રકાશભાઈ જે 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 વાત ચેતનભાઈ કરી રહ્યા છે કે પરિવર્તન ઈચ્છે છે એમાં દમ નથી લાગતો આપને અહીંની જનતા પુનરાવર્તન કરશે ચેતનભાઈ ભારતીય જનતા પાર્ટી અને એના આગેવાનો તંત્ર નો ઉપયોગ કરી અને લોકોને દબાવી અને આ સીટ પેટા ચૂંટણીમાં જીતી ગયા છે. બાકી હંમેશા આ સીટ ઉપર જનતા જનાર્દનના લીમડીના વિસ્તારના લોકોના કોંગ્રેસ ઉપર જ આશીર્વાદ રહ્યા છે અને આવનારા સમયમાં પણ રહેશે એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અહીંયા તો એના જેવી વાત છે. હું ચેતનભાઈનો આભાર માનું છું કે પરિવર્તન સ્વીકારે છે. જનરલ ઇલેક્શન ભાજપ બે વાર હાર્યું હતું, હવે પરિવર્તન સ્વીકારે છે. જનરલ અમે જીતશું. ઓકે જનરલ જી, છે જશવંતભાઈ, શું લાગે છે આ સીટ નું ગણિત કયા પ્રકારનું લાગે છે અને એના લોકો લોકોના મનમાં શું છે? પ્રશ્ન તમારો જે છે શરૂઆત થાય છે મોંઘવારીથી. સૌ પહેલા તો હું એટલી વાત કહી દઉં છું કે ગુજરાતમાં બે ભાગ છે, ગ્રામીણ ગુજરાત અને શહેરી ગુજરાત. એક્ઝેક્ટલી. હવે ગ્રામીણ ગુજરાતના પ્રશ્નો અલગ છે અને શહેરી ગુજરાતના પ્રશ્નો અલગ છે, પણ બે પ્રશ્ન એવા છે કે એ બંનેને સ્પર્શે છે. એક પ્રશ્ન એ છે કે મોંઘવારી અને બીજો પ્રશ્ન એ છે કે હાલમાં પ્રજામાં અલગ અલગ વર્ગોમાં વર્તતો આક્રોશ. આજે કર્મચારીઓ ઓપીએસ અને એનપીએસની ટક્કર લે છે, એક મોટો પ્રશ્ન છે અત્યારે. આજે લીમડી વિધાનસભા એક્ઝેટની અંદર 3 તાલુકા છે અને 3 તાલુકામાં કુલ મળીને 4000 કર્મચારી થાય છે અને એના 5-5 સભ્યોને ગણો તો 20000 મતદારો થાય છે. આ સરકારશ્રીએ અને કેન્દ્ર સરકારશ્રીએ વન નેશન વન રાશનનો જે પ્રોગ્રામ ચાલે છે, વન નેશન વન ટેક્સનો પ્રોગ્રામ ચાલે છે, એમ વન નેશન વન પેન્શનનો પ્રોગ્રામ ચાલુ કરવો જોઈએ. એમાં અસમાનતા વર્તાય છે. એટલે સૌ પહેલાં આક્રોશ જોવો જોઈએ. આક્રોશ જેટલો હશે એટલું પરિવર્તન આવી શકે. અચ્છા પ્રકાશભાઈ, આ મુદ્દે આ મુદ્દો ધ્યાને લેવા જેવો છે આપને લાગે છે? ભલે ગ્રામ્ય સ્તરે છે પરંતુ સ્પર્શે તો બધાને છે. મોરી સાહેબે વાત કરી, પોતે કર્મચારી છે, કર્મચારી યુનિયનમાં પણ આગેવાન છે, એને લક્ષમાં રાખી કર્મચારીઓની માગણીની વાત કરી. એટલે કદાચ દુઃખ વધારે સારી છે, સમજી શકે છે એવું છે. 5 કેબિનેટ મંત્રીઓની એક કમિટી બનાવી છે અને કર્મચારીના પ્રશ્નો હલ કરવા માટે આ કમિટી કામ કરે છે. 25-30% પ્રશ્નો હલ થઈ ગયા, એની જાહેરાત પણ થઈ ગઈ છે. આવતા દિવસોમાં બાકીના પ્રશ્નો પણ હલ કરવા તરફ સરકાર જઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું છે કે અમે જૂની પેન્શન યોજના લાગુ કરશું. આજે ભારતીય જનતા પાર્ટીને ચિંતા હોય તો જૂની પેન્શન યોજના લાગુ કરે. એ તો માત્ર ને માત્ર કર્મચારી હોય કે ગુજરાતનો યુવાન હોય, એમને આઉટસોર્સિંગ દ્વારા, ફિક્સ પગાર દ્વારા એમનું શોષણ કરવા સિવાય કાંઈ એમને કોઈ વિચાર આવ્યો નથી. અને મને તો એવું લાગશે કે આ જનતા જનાર્દને પણ, હવે મારી જનતા જનાર્દને પણ વિનંતી છે કે આ સરકારને હવે સત્તામાંથી કાઢવી જોઈએ. નહીતર તો આ હવે આવનારા સમયમાં ધારાસભ્ય અને સંસદસભ્ય પણ આઉટસોર્સિંગથી ના ભરે. પ્રકાશભાઈ, ઘણા બધા આરોપ લાગે છે તમારી ઉપર, ઘણા બધા આરોપ લાગે છે. બિલકુલ નહીં, નહીં, મોટા આક્ષેપ ગમે એટલા થાય હું જવાબ આપું છું. ઓકે. છેલ્લી 7 લોકસભા અને 7 વિધાનસભાની ગુજરાતની ચૂંટણીઓ, એમાં કોંગ્રેસને ક્યારેય વિધાનસભામાં 182માંથી 91 સીટ નથી મળી. 90થી માંડીને કહું છું, ચિમનભાઈથી માંડીને કહું છું. અને લોકસભામાં પણ 26માંથી 13 સીટ ક્યારેય નથી મળી. જેને કાંઈ મળવાનું નથી તો ગમે તે વચન આપે, એને ક્યાં શાસન કરવાનું છે? એને ક્યાં બે છેડા ભેગા કરવાના છે? અમારે તો બે છેડા ભેગા કરી કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું, અમે ગમે એવા વચન ન આપી શકી, અમે ઘરે ઘરે થઈ નજર આપશું એવા વચન ન આપી શકી. કારણ કે એમને કંઈ પાલન નથી કરવાનું, પાલન અમારે કરવાનું છે, બજેટ હમું નમું અમારે કરવાનું છે. માફ કર્યા છે, યુવાનોને રોજગારી આપી છે. ભારતની અંદર બીજા રાજ્યોમાં જ્યારે જ્યારે કોંગ્રેસની સરકાર બની
ત્યારે કોંગ્રેસે વચનો પાડ્યા છે. ગુજરાતની જનતા જાણે છે અને ગુજરાતની જનતા સમજે છે. બીજી પાર્ટી આવી છે એ લાણી કરી રહી છે. રોજગારીની યાદી અપાવું. કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય લાણી નથી કરી. કોંગ્રેસ પાર્ટી એના મેન્યુફેસ્ટોમાં જે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો એ હંમેશા માટે આપ્યો છે. અને આ તો લોકોના પૈસા છે, ટેક્સના પૈસા છે. ભારતીય જનતા પાર્ટી ઘોડે વડાપ્રધાનનો કાર્યક્રમ હોય ત્યારે બસો એસટી બસો મૂકી નથી કોંગ્રેસે. જયારે મુદ્દા ઉપર બોલે તો સારું, 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 મુદ્દા ઉપર બોલે તો સારું. આ મુદ્દો નથી. આ બંનેને રોકું છું, વિશેષજ્ઞને હું પૂછીશ કે હવે એમને જે વાત કરી એનો જવાબ આપો. એમણે વાત વચનોની લાણી વોટ અપાવશે કોંગ્રેસને. વચનોની લાણી કરતા પેલા વાત આવે છે નેતૃત્વ, ઈચ્છાશક્તિ અને કાર્યશક્તિ. કોઈ પણ સરકાર હોય એ ઈચ્છાશક્તિ છે એ પ્રમાણે એની કાર્યશક્તિ હોતી નથી. આજે આપણે જોઈએ છીએ ખુદ પ્રધાનમંત્રીજી ગઈકાલ એટલે 9 તારીખના મેં પેપરમાં વાંચ્યો તો એમણે કેન્દ્રના મંત્રીઓને ખખડાવ્યા કે તમારા મંત્રાલયમાં જે બેરોજગારો છે એની ભરતી કેમ નથી કરી. પ્રધાનમંત્રીજીએ ખખડાવવા પડ્યા કારણ કે એમણે ઈચ્છા વ્યક્ત કરી એ પ્રમાણે કાર્યશક્તિ નથી થઈ. અને કાર્યશક્તિ નથી થતી એના માટે માત્ર ને માત્ર સરકાર જવાબદાર નથી, બ્યુરોક્રેસી, નોકરશાહ અને અધિકારો પણ જવાબદાર છે. એટલે ગુજરાતથી લઈને કેન્દ્રની અંદર જ્યારે કોઈ વાયદા આપવાનો હોય ત્યારે ઈચ્છાશક્તિ અને કાર્યશક્તિ વચ્ચેનું અંતર છે એ બદહાલી અને બદદશા પેદા કરે છે. કોંગ્રેસની અંદર હાલમાં મને નેતૃત્વ જણાતું નથી. એટલે વાયદા કરતા પેલા નેતૃત્વ સબળ કરવું પડે. કોણ નેતૃત્વ? ચેતનભાઈ, નેતૃત્વ કોનું? નેતૃત્વ તો લોકોના આશીર્વાદ હોય ત્યારે નેતૃત્વ હોય જ તે. અત્યારે તો એવી વાત છે, સતનું છોકરું ડાયું, અસતની ડોસી ગાંડી. બાકી નેતૃત્વ તો હર કોઈ પાર્ટીમાં હોય જ છે. આ કોંગ્રેસના પૂર્વ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીજીએ જ્યારે 2004 અને 2009માં લોકસભામાં કોંગ્રેસની બહુમતી હતી અને ત્યારે એમને જ્યારે પદ છોડ્યું હતું ત્યારે એમને વડાપ્રધાનનું પદ નહોતું અપનાવ્યું ને ડૉક્ટર મનમોહન સિંહને જ્યારે વડાપ્રધાન તરીકે બેસાડ્યા હતા ત્યારે આ જ લોકોના આશીર્વાદ અને આ જ લોકોના. પણ હાલ પરિસ્થિતિ શું છે? હાલ તો તમારો કબીલો ખાલી થઈ ગયો છે ને. કોંગ્રેસમાં રોજ કકડાટ જોવા મળે. બે ચાર આજે જતા હોય કાલે જાય. કોંગ્રેસ તો છોડીને જઈ રહ્યા છે. કેમની ચૂંટણી લડશો? કેમના તમે જનતાની વચ્ચે જશો, જીતશો? લોકોના આશીર્વાદ છે. કોંગ્રેસમાંથી જે લોકો ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં, અને હું પણ જાણું છું કે લાંબા સમયમાં ઘણા બધા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે, પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં ગયા તો આજે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે આ દેશને, આ રાજ્યને અમારે કોંગ્રેસ મુક્ત કરવો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી જ કોંગ્રેસ યુક્ત થઈ ગઈ. ત્યારે હું એમને પૂછવા માંગુ છું કે તમે કોંગ્રેસ મુક્તની વાત કરતા તો આજે તો તમે આખા કોંગ્રેસ યુક્ત થઈ ગયા. આજે 75% ભારતીય જનતા પાર્ટીના એમએલએ હોય, એમપી હોય કે કેબિનેટ હોય કોંગ્રેસ પાર્ટીના છે. અચ્છા પ્રકાશભાઈ, કોંગ્રેસ યુક્ત થઈને ચૂંટણી જીતશો? એમના 3 પ્રશ્નો આવ્યા. અમે વચનોનું પાલન કરી છે. મિત્રો યાદ કરજો, મનમોહનસિંહની પહેલી સરકાર થઈ ત્યારે મોંઘવારી ચરમસીમાએ હતી. મનમોહનસિંહ એમ કીધું હતું, હું 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશ. યાદ રાખો, રાજકીય અભ્યાસ હોવો આ મેલું એ કાંઈ નથી કરી શકા. વાત રહી રોજગારીની, રોજગારી માટે કહું, પહેલા એક સમય એવો હતો, 2 લાખ કરોડ રોજગારી. હું વચ્ચે નથી બોલ્યો, હું વચ્ચે નથી બોલ્યો એક પણ વાર. હું એક મિનિટ બીજી વાત કરી રોજગારીની. હું શિક્ષક છું. મારા છોકરાઓ આજથી 20-25 વર્ષ પહેલા મારી પાસે આવતા, મને એમ કહેતા હવે હું એક મહિનો નહીં આવું. હું એમ પૂછતો કે કેમ તમે મહિનો નહીં આવો? તો કે અમે સોરઠમાં વીણ કરવા જઈએ છીએ. એટલે મારે કહેવું પડે, ભાઈ સમજાય આ શું તું કહેશ? એટલે કે જૂનાગઢ બાજુ મગફળી વીણવા જઈએ છીએ. ત્યાંથી રોજગારી એટલી ઊભી થઈ છે કે આજે કોઈને વીણ કરવા સોરઠમાં નથી જવું પડતું, એ અમારા શાસનમાં થયું છે. પ્રકાશભાઈ વિશેષ, એથી વિશેષ અમારા લોકો બહારથી મજૂર એમપીમાંથી કે બીજે ત્યાંથી લાવી ખેતર ખેડવા આપે છે, એટલું રોજગારીનું નિર્માણ એ અમારી સરકારે કર્યું છે. ક્યારે
રહીને બોલું, આશા બંધ રાખું છું કે વચ્ચે કોઈ ન બોલે. પ્રકાશભાઈ વાત રહી નેતૃત્વની, પ્લીઝ વન મિનિટ, પ્લીઝ વન મિનિટ કરો. નેતૃત્વની, અમારા અધ્યક્ષા સોનિયા ગાંધી કીધું, એ કાર્યકારી અધ્યક્ષ સાથે અઢી વરાથી હજુ અધ્યક્ષ નિમી નથી શકતા, એમાં ક્યાંનું નેતૃત્વ? આભાર. ઠીક છે. લોકલ પ્રશ્નોની વાત કરીએ. લોકલ પ્રશ્નો જસવંતભાઈ કયા છે? કયા પ્રશ્નોના આધારે જનતા, અહીંની જનતા, આવું તમારી પાસે કયા પ્રશ્નોના આધારે વોટ આપશે? આ પંથકની જ વાત નથી કરતો, પણ ગ્રામીણ ગુજરાતમાં આવનારા તમામ વિધાનસભાના પ્રશ્નો એક જેવા જ છે. જેમ કે રખડતા ઢોરનો પ્રશ્ન, રખડતા ઢોર બાબતે હમણાં જ આપણા ગુજરાતના રાજ્યપાલશ્રીએ એક અગત્યની વાત કરેલી કે આપણી જનતા દંભી છે અને ગાય માતાની પૂજા કરે છે અને રોડ ઉપર ગાયો રખડે છે અને ખેડૂતો એના ગાયો અને રખડતા ઢોરથી, રંજાડથી એટલા પરેશાન છે બેન કે એ મોટો પ્રશ્ન છે, ઝટકા મૂકવા પડે છે અને ગાય માતા એ ઝટકા મારી ને હાઈકોર્ટે ટકોર કરી અને તંત્ર જાગ્યું છે. તંત્ર કામ કરી રહ્યું છે. સરકારની ઈચ્છા શક્તિ નબળી હોય એવું જણાય છે. ઈચ્છા શક્તિ અને કાર્ય શક્તિ વચ્ચે અંતર જણાય છે. કેમ આ રખડતા, મારો સ્વજન રખડતા ઢોરને કારણે મૃત્યુ પામ્યો છે બેન, મારો સ્વજન. આજે મહિલા બાળકો અને વૃદ્ધોને બજારમાં જતા ભીખ લાગે છે. એટલે રખડતા ઢોરનો પ્રશ્ન છે, અહીંયા રખડતા ઢોરનો પ્રશ્ન છે. હાઈકોર્ટની ટકોર બાદ પણ પ્રકાશભાઈ, હાઈકોર્ટની ટકોર બાદ પણ આરોપ લાગી રહ્યા છે કે તંત્રની ઈચ્છા શક્તિ નથી, જે રીતે કામ થવું જોઈએ એ પ્રકારે. તમને સવાલ, સરકાર આ બાબતમાં બંને પક્ષકારોને ધ્યાનમાં રાખી કામગીરી કરી રહી છે. એક તરફ ઢોર પકડવાની કામગીરી લગભગ કોર્પોરેશન એરિયા બધા અને મ્યુનિસિપાલિટી એરિયામાં પણ ચાલી રહી છે, પણ સાથે સાથે આ લોંગ ટર્મ પ્રોજેક્ટ છે. દરેક તાલુકામાં એક ઢોરવાડો કરવો જોઈએ, એને નિભાવવા જોઈએ અને એ તરફનો કાયદો પણ ટૂંક સમયમાં આવી રહ્યો છે. કોણ કરશે? કોણ એ ઢોરવાડો? સરકાર. હા, સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા. સ્વૈચ્છિક સંસ્થાને 30 રૂપિયા પર ઢોર ગ્રાન્ટ આપવામાં આવશે, એ નીતિ નક્કી પણ થઈ ગઈ છે. હું માન્ય મારા મુરબ્બી પ્રકાશભાઈની વાત સાથે સહમત છું કે સરકાર બંને બાજુ વિચારી રહી છે. નો ડાઉટ આજે રખડતા નર પશુઓથી શહેરી વિસ્તારમાં પણ લોકોને ત્રાસ છે, એ વાત સાથે પણ હું સહમત છું. પણ જ્યારે કોઈ પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે કોર્પોરેશન હોય, દાખલા તરીકે થલતેજને તમે ટીપી જાહેર કરો, તો થલતેજમાં જે લોકો છે, જે પશુઓના વ્યવસાય સાથે જોડાણા છે, એના માટે સરકારે પહેલાં વ્યવસ્થા કરવી જોઈએ. આજે સરકારે ગૌચરો વેચી માર્યા, જે રાજા રજવાડાઓએ ગૌચરો નિયમ કર્યા હતા, એ ગૌચરો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે વેચી માર્યા. અને આજે જ્યારે પ્રશ્ન આવે છે તો આ ગાયુના પૂછડા પકડીને તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા. પ્રકાશભાઈ જરૂર છે રખડ નીતિની. પ્રકાશભાઈ નીતિની જરૂર છે. અહીંયા જનતાનો સ્કેમ છે, અહીંયા એમાં એફપી થાય અને એમાં ગૌચર માટે જગ્યા ન મુકાય. મને એક ટીપી સ્કીમ બતાવે કે કોંગ્રેસના શાસનમાં થઈ હોય અને જગ્યા મૂકી હોય. શું થવું જોઈએ? આપણા પ્રધાનમંત્રી સાહેબે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સરસ એક વિચાર આપેલો કે કાઉ હોસ્ટેલ, એટલે કે સરકારી ગૌશાળા. પણ હું કહું છું કે ઈચ્છા શક્તિ અને કાર્યશક્તિમાં અધિકારીગણ અને નાના લેવલ ઉપર આમાં પ્રધાનમંત્રીજીએ જે સૂચન કરેલું એનું પાલન મને જમીન નથી એ ગૌને ત્યાં મૂકી અને સાંજે લઈ આવી શકે. આ કન્સેપ્ટ મને લાગે છે આ બાબતે બંને પક્ષ સહમત હશે. બંને પક્ષ સહમત હશે. પ્રકાશભાઈ આ બાબતમાં ધ્યાન દોરું. આજ દિવસ સુધી જ્યાં સુધી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી નતા થયા ત્યાં સુધી પાંજરાપોરને સરકાર તરફથી કોઈ પણ જાતની ગ્રાન્ટ મળતી નથી. વિજયભાઈએ મુખ્યમંત્રી થયા પછી પહેલું કામ કર્યું હોય તો એક ઢોર દીઠ કાયમને માટે દરરોજ 20 રૂપિયાની ગ્રાન્ટ કરી ગુજરાત આખીની પાંજરાપોર માટે. નંબર ટુ લીમડી પાંજરાપોર પૂછી આવવાનું જઈ આ સરકારે, ભૂપેન્દ્રભાઈની સરકારે કાલ મારી યારે પાંજરાપુર આવવાનું, કાલ મારી સાથે પાંજરાપુર આવવાનું. 30 રૂપિયા ચેલેન્જ સ્વીકારી છે ભાઈયા, ભૂપેન્દ્રભાઈની ચેલેન્જ સ્વીકારી છે. પ્રકાશભાઈ પણ ચૂકવાની નથી, અપાણી નથી. ચેલેન્જ અહીંયાથી
આવું નથી કરવું, આપણે એવું નથી કરવું. અને ભૂપેન્દ્રભાઈ ની સરકારે 30 રૂપિયા નક્કી કર્યા, ગ્રાન્ટ ના હપ્તા આવી ગયા એવું પાંજરાપુર વાળા સ્વીકારે તો માનશો ને, એ આપે એ સ્વીકારે તો માનશો ને. હું તમે શું કામ પાંજરાપુર કાલે જઈશું, કાલે પૂછી લેશું. અચ્છા, અહીંયા ખરા ખરી થઈ રહી છે કે મળ્યા છે નથી મળ્યા, મળ્યા છે નથી મળ્યા. જી બોલો બોલો. બેઠા બેઠા કઈ નો ચાલે, કાલે પાંજરાપુર આવજો મારી હારે. અચ્છા, પ્રકાશભાઈ ચેલેન્જ સ્વીકારી છે, પાંજરાપુર આવો ને ખરાઈ કરી લો. ચેતનભાઈ, ચેતનભાઈ, ગુજરાત સરકારે ગૌશાળા અને પાંજરાપોળ માટે યોજના બનાવી અને ગ્રાન્ટ ફાળવી છે, પૈસા ફાળવા છે, નીતિ બની છે. પણ ત્યાં તમે પાંજરાપોળમાં મીડિયા જ જઈને તપાસ કરે તો આજ દિવસ સુધી એક રાટી પાય પણ મળી નથી, ગૌશાળાઓને પણ મળી નથી. ઠીક છે, ઓકે. અહીંના અહીંના લોકલ પ્રશ્નો બીજા પણ આપણે જોઈએ તો મુખ્ય અહીંના જે પ્રશ્નો છે, એક પાણીનો પ્રશ્ન છે, રસ્તાનો પ્રશ્ન છે. પ્રકાશભાઈ, પહેલા એમની પાસે લઈ લો, જવાબ લઈ લો પહેલા કે કેટલું કેટલું કામ થયું છે, પછી તમે તમારી પાસે આવું છું. પ્રકાશભાઈ, રસ્તાના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, હલ કેમ નથી આવ્યો? કેબિનેટમાં અહીંયાથી ધારાસભ્ય કેબિનેટમાં જાય છે તેમ છતાં અહીંની જનતા કેમ એ સુખ સુવિધા નથી ભોગવી શકતી? પાણીના પ્રશ્નની આપણે વાત કરીએ તો મને બરોબર યાદ છે 95 પહેલા, અને નગરપાલિકા પણ તેથી ભારતીય જનતા પાર્ટીની નહોતી. અને એક ઘટના મને યાદ છે કે એકવાર 49 દિવસે પાણી આવ્યું હતું, 15 દિવસે આવે એ સામાન્ય હતું. હું સાબિત કરી દઈશ, કોઈ પણ બાબત ચેલેન્જ હોય તો માને કોઈ એમ કે કાલે આ સાબિત કરવાનું છે, હું કરી દઈશ. 15 દિવસે ને અઠવાડિયે 10 દિવસે પાણી આવતા હતા. એ પછી નર્મદા યોજના જેનો સમગ્ર જશ ભારતીય જનતા પાર્ટીને જ મળે, એ આવતા આજે પાણીની તકલીફ લીમડીમાં છે એવું કોઈ માનવા હું તૈયાર નથી, પહેલી વાત. બીજી વાત, ઓકે, ઠીક છે, ઠીક છે. ચેતનભાઈ, પાણીના રસ્તાના પ્રશ્નો, જનતા શું કહે છે, જનતાનો મત શું છે આના ઉપર? પાણી અને રસ્તાના પ્રશ્નોમાં જનતા ખૂબ જ દુઃખી છે. પાણી પુરવઠાનો જે કાંઈ સાયલા ચૂડા અને લીમડી જે વિધાનસભા વિસ્તાર છે, એ પહેલાં તો એનો કોન્ટ્રાક્ટ પણ માન્ય મંત્રીશ્રીના નજીકના આગેવાનો પાસે જ એનો કોન્ટ્રાક્ટ છે, એમને યોગ્ય લાગે તેને વચ્ચેથી ચોરી કરીને કનેક્શન આપી દે છે. ગામડાની અંદર તમે નીકળશો તો કોઈ ગામમાં પ્રેશર હોય એટલું જોઈ એટલું હોતું નથી ને પીવાનું પાણી પહોંચતું પણ નથી. રસ્તાના પ્રશ્નમાં જોઈ લો તો આ ત્રણ તાલુકાની અંદર તમે કોઈ પણ રસ્તો લ્યો, ઉટડીથી માંડીને અડાળા ભાલનો રસ્તો લ્યો, બોરાણાથી માંડીને ચૂડાનો રસ્તો લ્યો, સાયલાનો તમે સુદામડાથી માંડી ધાંધલપુરનો રસ્તો લ્યો, નાગનેશ ગામ લીમડી વિધાનસભાનું તાલુકો રાણપુર લાગે છે પણ નાગનેશ ગામમાં છેલ્લા 7 વર્ષથી એ ગામને જોડતો મેઇન બ્રિજ જ નથી. માન્ય મંત્રીશ્રી પણ ત્યાં જઈ અને વચન આપી આવ્યા છે કે ટૂંક સમયમાં જ આ બ્રિજ થઈ જશે, બ્રિજ મંજૂર થઈ ગયો છે, આજે થશે કાલે થશે. આજે કોંગ્રેસના શાસનની અંદર જ્યારે જિલ્લા પંચાયત અમારા કોંગ્રેસ પાસે હતી ત્યારે આ પાણીનો કામ નથી થયા, કોઈ સરકાર કદાચ કરી પણ નથી શકી, તો એ પૂરી કરવાની જવાબદારી તો સરકારની છે. કામ નથી થયા એ વાત જ અસ્થાને છે, 2021 માં પૂર્ણ કરવાનો હતો, હજુ આપ સૌ એની દશા જુઓ છો, આપની સૌની નજર સામે છે. પ્રકાશભાઈ, આવો આક્ષેપ નહીં કરીએ એટલા માટે કે બંધ રહ્યું હતું, કોરોના ને કારણે રહ્યું હતું, આંતરરાષ્ટ્રીય બાબત છે. એ કોઈ પૈસા સરકાર પાસે નતા કે કોન્ટ્રાક્ટર વીક હતો એટલે બંધ નથી રહી, મજૂરો જતા રહ્યા હતા, તો આ વસ્તુ સ્વીકારવી જોઈએ આપણે અને પછી આગળ વધવું જોઈએ. ઓકે, બાકી અત્યારે ચોમાસું ચાલે છે, સ્વાભાવિક રસ્તા તૂટવાના, આ પૂરું થાય એટલે મહિનામાં પૂરા પણ થઈ જવાના. ઠીક છે, ઓકે. જસવંતભાઈ, છેલ્લો સવાલ છે, જનતા કયા મુદ્દાઓના આધારે વોટ આપશે, પ્લસ માઇનસ આપને શું લાગી રહ્યું છે બીજેપી અને કોંગ્રેસ માટે? પ્રજામાં કેટલો અસંતોષ ને આક્રોશ છે
વિપક્ષમાં તાકાત હોય તો પ્રજાને ઘરે ઘરે જઈને એનો આક્રોશ જાણે। બે દિવસ પહેલાના તમારા ન્યૂઝ 18 નો લેખ ગુજરાત વિધાનસભાનો લીંબડી વિધાનસભાનો મેં વાંચેલો છે બે દિવસ પહેલાનો। એમાં જણાવેલો છે કે લીંબડી પંથકમાં તમારું જ ન્યૂઝ પેપર બતાવે છે કે લોકોનો આક્રોશ શું છે। તો લોકોનો આક્રોશ જનરલી ગ્રામીણ ગુજરાતમાં બહુ મોટો નથી, શહેરી ગુજરાતમાં છે, મોટા મોટા પ્રશ્ન હોય, પણ ગ્રામીણ ગુજરાતમાં ગ્રામના લોકોનો પ્રશ્ન સામાન્ય હોય, રોડ રસ્તા પાણી વીજળી મોંઘવારી। ઠીક છે, એટલે આક્રોશ ઠારવાનું કામ જે છે તે સરકારનું છે, સત્તામાં જે છે તેનું છે। જો ફરી વખત તેઓએ આ જ સીટ ઉપરથી ચૂંટાઈને આવવું હોય તો, અને વિપક્ષનું કામ એ છે કે જનતાના પ્રશ્નોને લઈ અને ઉઠાવવાના, જનતાના પ્રશ્નો ઉઠાવશે તો જનતા કદાચ તેમની તરફ થઈ શકે છે। સવાલ મારો છેલ્લો બસ આપને જે છે, પરિવર્તન કે પુનરાવર્તન શું ઈચ્છે છે? પરિવર્તન કે પુનરાવર્તન? તો આ જનતા ઈચ્છી રહી છે, જોઈશું, આવનારો સમય બતાવશે। આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ। લીંબડીની જનતા શું ઈચ્છી રહી છે થોડા જ સમયની વાર છે, પછી થોડા સમયમાં એ ખ્યાલ પણ આવી જશે મત કોની તરફ પડે છે એ જોવાનું રહેશે, ઉમેદવારો કોણ હશે તેના પર પણ નજર રહેશે। રજા આપશો, નમસ્કાર।